તો હાલ આપણે ભૌતિક રાશિની વાત કરી બરાબર ભૌતિક રાશિની થોડી ચર્ચા કરી હવે આપણે આગળ ચર્ચા કરીએ તો ભૌતિક રાશિઓને દર્શાવવા માટે જુદા જુદા સ્થળોએ જુદા જુદા સમયગાળા દરમિયાન જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ થતો હતો ભૌતિક રાશિ ભૌતિક રાશિઓને દર્શાવવા માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ થતો હતો અત્યારે પણ થાય છે બરાબર ઉપયોગ થાય છે અને આ જુદી જુદી પદ્ધતિઓમાં એ સરખામણી માટે જે એકમોનો ઉપયોગ કરતા હતા એ એકમો પણ જુદા જુદા હતા દાખલા તરીકે આપણે જો થોડા ઇતિહાસની વાત કરીએ તો પહેલાં એફપીએસ પદ્ધતિ વપરાતી હતી કઈ પદ્ધતિ એફપીએસ પદ્ધતિ જેને કહેવાય ફૂટ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ ત્યારબાદ સીજીએસ પદ્ધતિ આવી સીજીએસ પદ્ધતિ જેને કહેવાય સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ પદ્ધતિ એના પછી એ જ સમયગાળા દરમિયાન આવી હતી સીજીએસના સમયગાળા દરમિયાન આવી હતી એમ કે એસ પદ્ધતિ જેને કહેવાય મીટર કિલોગ્રામ સેકન્ડ પદ્ધતિ બરાબર તો આવી જુદી જુદી પદ્ધતિઓનો લોકો ઉપયોગ કરતા હતા વ્યવહારમાં આપણે કોઈ ભૌતિક રાશિને દર્શાવી હોય તો આપણે એકમોની તો જરૂર પડે આપણે ચર્ચા કરી કે જો પાંચ જો ખાંડ લેવા જવું હોય તો તમે શું કહેશો પાંચ કિલોગ્રામ ખાંડ આપો જો તમારે કોઈને સમય કહેવો હોય તો એક કલાક બે કલાક તો એકલી સંખ્યા તમે દર્શાવશો તો નહીં એની પાછળ તમે એકમ દર્શાવશો તો જુદી જુદી આપણે વ્યવહારના જુદા જુદા કામો માટે આપણે જુદા જુદા એકમોનો ઉપયોગ કરીએ એવી રીતે જુદા જુદા સ્થળોએ પણ જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરતા હતા દાખલા તરીકે એફપીએસ તો એની અંદર જે લંબાઈ હતી એ ફૂટની અંદર માપતા દળ હોય તો પાઉન્ડની અંદર કહેતા બરાબર સમય હોય તો એને સેકન્ડમાં દર્શાવવાની રીત હતી એક આપણી જો વાત કરીએ તો આપણે વજન અથવા દળ સેમાં માપીએ છીએ તો કિલોગ્રામ ગ્રામ એવા બધા એકમોની અંદર માપીએ તો આવા જુદા જુદા સ્થળોએ જુદા જુદા સમયગાળા દરમિયાન જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ થતો હતો હવે આ પદ્ધતિઓની અંદર એકમો પણ જુદા જુદા લેવામાં આવતા હતા જેમ કે એફપીએસ પદ્ધતિ તો ફૂટ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ સીજીએસ પદ્ધતિ તો સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ પદ્ધતિ એમ પદ્ધતિ તો મીટર કિલોગ્રામ સેકન્ડ પદ્ધતિ હવે આ બે પદ્ધતિઓ છે સીજીએસ અને એમ કે એસ એને કહેવાય છે મેટ્રિક પદ્ધતિઓ કેવી મેટ્રિક પદ્ધતિ મેટ્રિક પદ્ધતિનો આધાર એ દશાંશ પદ્ધતિ છે તો એ દશાંશ પદ્ધતિ છે મેટ્રિક પદ્ધતિનો આધાર શું છે તો દશાંશ પદ્ધતિ છે હવે દશાંશ પદ્ધતિઓને એ બહુ સરળ હોય કેવી રીતે સરળ તો એક એકમમાંથી બીજા એકમમાં તમે સરળતાથી ફેરવી શકો અથવા તો જઈ શકો ધારો કે એક એકમ કયો છે તો મીટર તો મીટરમાંથી સેન્ટીમીટરમાં તમે સરળતાથી જઈ શકો એક મીટર બરાબર સો સેમી આટલો તમને વ્યવહારમાં ઉપયોગ કરો છો એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે એક મીટર બરાબર સો સેમી થાય ઓકે તો અહીંયામાં અહીંયા જે પણ ફેરફાર થાય એ દશકની અંદર ફેરફાર થાય કોની અંદર ફેરફાર થાય તો દશકની અંદર ફેરફાર થાય તમે જુઓ દાખલા તરીકે એક મીટર અને ફૂટ વચ્ચે આપણે સંબંધ દર્શાવવો હોય તો તમે શું લખશો એક મીટર બરાબર ત્રણ પોઈન્ટ બસો એક્યાસી ફૂટ તો જુઓ અહીંયા દશકમાં તો ફેરફાર થાય પરંતુ અહીંયા કંઈક વેલ્યુ આવે કંઈક મૂલ્ય આવે બરાબર પોઈન્ટની અંદર મૂલ્ય આવી ગયું ત્રણ પોઈન્ટ બસો એક્યાસી તો આ પદ્ધતિએ મેટ્રિક પદ્ધતિ નથી મેટ્રિક પદ્ધતિ કહી તો સીજીએસ અને એમ કેએસ કે જેનો આધાર શું હતું દશાંશ પદ્ધતિ હતો અને દશાંશ પદ્ધતિની અંદર દશકનો ઉપયોગ આપણે શું કરીએ એકમોનો જો ફેરફાર કરવો હોય તો એના સરળતાથી એકમમાં ફેરફાર કરી શકીએ કારણ કે એમાં જે પણ ફેરફાર થાય એ દશકની અંદર ફેરફાર થાય દશાંશ પદ્ધતિની અંદર દશકમાં ફેરફાર થતો હતો બરાબર તો આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી માત્ર સમજવા માટે છે તો શું હતી જુદી જુદી પદ્ધતિઓ હતી એફપીએસ સીજીએસ એમ કે એસ વગેરે જેવી આ જુદી જુદી પદ્ધતિઓમાં તમે જુઓ એકમો જુદા જુદા હતા એકમાં મીટરમાં લંબાઈ માપતા બીજામાં સેન્ટીમીટરમાં માપતા ત્રીજામાં ફૂટમાં માપતા તો અહીંયા એક મુશ્કેલી સર્જાઈ કેવી મુશ્કેલી સર્જાઈ દાખલા તરીકે તમે ભારતમાં હોવ કે આગળ હો ભારતમાં તો ભારતમાં તમે કોઈ દુકાનદાર જોડે જાઓ અને તમે દાખલા તરીકે મગ લેવા જાઓ તો તમે કહેશો દસ ગ્રામ મગ આપો દસ ગ્રામ નહીં પરંતુ પાંચસો ગ્રામ મગ આપો તમે કેવું એક્ઝામ્પલ એક્ઝામ્પલ આપણે એક લઈએ કે તમે ભારતમાં હો તમે જ્યારે દુકાનદાર જોડે મગ લેવા જાઓ તો તમે એમ કહેશો પાંચસો ગ્રામ મગ આપો અઠવાડિયા પછી તમે ગયા અમેરિકા હવે અમેરિકામાં ગ્રામમાં ગ્રામ શબ્દનો ઉપયોગ એ લોકો ઓછો કરતા હતા એ શબ્દનો ઉપયોગ કરતા પાઉન્ડનો કયા શબ્દનો ઉપયોગ કરતા પાઉન્ડનો તો ત્યાં આગળ જો તમે એમ કહેશો પાંચસો ગ્રામ મગ આપો તો સામેવાળા વ્યક્તિને સમજ પડશે નહીં સામેવાળા વ્યક્તિને સમજ પડશે નહીં તમે ભારતમાં હતા તમે દુકાનદાર જોડે ગયા તમે કીધું પાંચસો ગ્રામ મગ આપો તો તમે તમને દુકાનદાર મગ આપશે તમે અઠવાડિયા પછી અમેરિકા ગયા તો અમેરિકા ગયા તો તમે એમ કીધું તમારે ખાવાની જરૂર પડી તમે દુકાનદાર જોડે ગયા સ્ટોરમાં ગયા અને એમ પૂછ્યું કે પાંચસો ગ્રામ મગ આપો બરાબર તો એને સમજ પડશે નહીં કારણ કે ત્યાં આગળ ગ્રામનું ચલણ નહોતું ત્યાં આગળ કોનો ઉપયોગ વધારે કરતા લોકો પાઉન્ડનો ઉપયોગ કરતા તો તમારે આ જે પણ મૂલ્ય હોય એને પાઉન્ડમાં પહેલાં ફેરવવું પડે પછી એના સામેવાળા વ્યક્તિને કહેવું પડે એને પાંચસોની તો ખબર પડી જશે એના મગની પણ ખબર પડી જશે પરંતુ એને ગ્રામની ખબર પડશે નહીં બરાબર તો એટલે અહીંયા તમારે એક એકમને બીજા એકમમાં શું કરવું પડે પહેલાં ફેરવવું પડે ત્યારે બીજા વ્યક્તિ જોડે વાત કરાય નહીંતર ખ્યાલ આવે નહીં તો આના ઉપાય માટે એવું વિચાર્યું કે સમગ્ર વિશ્વમાં સર્વ સ્વીકૃત એક એવી પદ્ધતિ લાવીએ કે જેના એકમો બધી જગ્યાએ સરખા હોય એના એકમો કેવા હોય બધી જગ્યાએ સરખા હોય એક સ્થળેથી બીજા જળે બીજા સ્થળે જાઓ તો એના એકમોમાં કોઈ ફેરફાર ના થાય એ એકમોની વ્યાખ્યા પ્રમાણિત હોય બરાબર એની ડેફિનેશનમાં પણ ચેન્જ ના થાય આપણે એની થોડી વારમાં ચર્ચા કરીએ ઓકે તો એવો એક પદ્ધતિને વિકાસ કરવામાં આવે બરાબર તો જે મોટી મોટી સંસ્થાઓ હતી આઈયુપીએપી પી આઈયુપીએસસી જેવી સંસ્થાઓ એમને સભા ભરી અગિયારમી સામાન્ય સભા દ દરમિયાન એક રજૂઆત કરવામાં આવી અને છેવટે ઓગણીસો એકોતેરમાં એસઆઈ પદ્ધતિ સ્વીકારવામાં આવી કેવી પદ્ધતિ સ્વીકારવામાં આવે તો એસઆઈ પદ્ધતિ સ્વીકારવામાં આવે તો આ એસઆઈ પદ્ધતિ એ સર્વસ્વીકૃત છે એના એકમો સમગ્ર વિશ્વમાં બધા એક જ જગ્યાએ મતલબ સરખા હોય એક સરખા હોય એકરૂપ હોય પ્રમાણિત હોય બરાબર તો જે મુશ્કેલી સર્જાતી હતી જુદા જુદા એકમોના લીધે જુદી જુદી પદ્ધતિઓનો જો જે ઉપયોગ કરવામાં આવતો તો એના લીધે જે મુશ્કેલી સર્જાતી હતી એના ઉપાય રૂપે એસઆઈ પદ્ધતિ સ્વીકારવામાં આવી એસઆઈ પદ્ધતિ બનાવવામાં આવી તો હવે આપણે ચર્ચા કરીશું આ એસઆઈ પદ્ધતિની તો એસઆઈ પદ્ધતિની અંદર સાત મૂળભૂત એકમોનો સમાવેશ કરવામાં આવે છે સાત મૂળભૂત એકમોનો સમાવેશ કરવામાં આવે છે આ સાત મૂળભૂત ભૌતિક રાશિઓ અને એ સાત મૂળભૂત ભૌતિક રાશિઓના સાત મૂળભૂત એકમો એમનો સમાવેશ કરવામાં આવે છે સાત મૂળભૂત ભૌતિક રાશિઓ બરાબર સાત મૂળભૂત ભૌતિક રાશિઓને સાત મૂળભૂત એકમો તો કયા સાત મૂળભૂત એકમો તો લંબાઈ દળ સમય ઉષ્માગતિકીય તાપમાન વિદ્યુત પ્રવાહ પદાર્થનો જથ્થો અને કેન્ડેલા તો આ સાત મૂળભૂત એકમોનો સમાવેશ થાય છે પરંતુ તમે જો વ્યવહારમાં જોશો તો વ્યવહારમાં આ સાત મૂળભૂત એકમો સિવાય પણ ઘણા બધા સોરી આ સાત મૂળભૂત ભૌતિક રાશિઓ સિવાય પણ ઘણી બધી ભૌતિક રાશિઓનો ઉપયોગ થાય છે દાખલા તરીકે તમે કોઈ ક્ષેત્રફળની વાત કરી શકો તમે કદની વાત કરી શકો તમે ઘનતાની વાત કરી શકો તો શું આ બધી ભૌતિક રાશિઓનું પછી શું થાય કારણ કે એસઆઈ પદ્ધતિમાં તો માત્ર સાત જ ભૌતિક રાશિઓ લીધી સાત જ ભૌતિક રાશિઓનો સમાવેશ કર્યો અને આ સાત ભૌતિક રાશિઓના એકમોનો સમાવેશ કર્યો તો બાકીની ભૌતિક રાશિઓ કેવી રીતના મેળવશો તો આ મૂળભૂત ભૌતિક રાશિઓ ઉપરથી બાકીની ભૌતિક રાશિઓ ઉપજાવી શકાય આ સાત મૂળભૂત એકમો ઉપરથી બીજી ભૌતિક રાશિઓના એકમો આપણે ઉપજાવી શકીએ તો એવા એકમોને આપણે કહેવાય સાધિત અથવા ઉપજાયેલા એકમો એવા એકમોને શું કહીશું સાધિત એકમો અથવા ઉપજાયેલા એકમો અને એવી ભૌતિક રાશિઓને કહીશું આપણે સાધિત અથવા ઉપજાયેલી ભૌતિક રાશિઓ તો આ સાત ભૌતિક રાશિઓ કે જેનો એસઆઈ એકમમાં સમાવેશ કરવામાં આવેલો છે એને આપણે કહીશું એસઆઈ પ એને આપણે કહીશું મૂળભૂત ભૌતિક રાશિઓ એના એકમોને કહીશું મૂળભૂત એકમો પછી મૂળભૂત એકમોથી બીજા ઉપજાવવામાં આવેલા અથવા તો મેળવવામાં આવેલા એકમોને કહીશું મૂળભૂત भौतिक राशि में उपजाली बीजी भौतिक राशिओ ने उपजायेली उपजाये अथवा साधित भौतिक राशि કહેવાય અને એમના એકમોના તમે કહેશો ઉપજાયેલા અથવા સાધિત એકમો કહેશો બરોબર તો ભૌતિક રાશિઓના દશા માટે આપણે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરતા હતા એફપીએસ સીજીએસ એમ હવે આ પદ્ધતિઓનો ઉપયોગ કરતા એટલે આ પદ્ધતિઓની અંદર એમના એકમો જુદા જુદા હતા આપણી જે પણ સરખામણી માટે જે વસ્તુ લેતા હતા આ શું તો સરખામણી માટે છે એકમો કોના માટે હોય સરખામણી માટે હોય તો એ જે સરખામણી માટે જે લેતા એ અલગ અલગ લેતા એકમો અલગ અલગ વાપરતા તો આના લીધે મુશ્કેલી સર્જાતી હતી આ મુશ્કેલીના ઉપાયરૂપે સંસ્થાઓએ શું નક્કી કર્યું એક પ્રમાણિત એકમ પદ્ધતિનો વિકાસ કર્યો એકઈ પદ્ધતિ હતી તો એસઆઈ પદ્ધતિ હતી એસઆઈ પદ્ધતિનું નામ શું તો સિસ્ટીમ ઇન્ટરનેશનલ શું નામ એનું સિસ્ટીમ ઇન્ટરનેશનલ પેરિસમાં સેવરી ખાતે અગિયારમી સામાન્ય સભા થઈ હતી સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવી હતી છેવટે ઓગણીસો એકોતેરમાં એસઆઈ પદ્ધતિનો સ્વીકાર પણ કરવામાં આવ્યો અને અત્યારે આપણે જે પણ એકમોનો ઉપયોગ કરીએ લગભગ પ્રમાણિત એકમોનો જ વધારે ઉપયોગ કરીએ બરાબર હા અમુક થોડા વ્યવહારમાં નાના એકમો અને મોટા એકમોનો પણ ઉપયોગ કરીએ છીએ પરંતુ ખાસ કરીને જે સાયન્ટિફિક કામ હોય એના માટે આપણે કોનો ઉપયોગ કરીશું એસઆઈ પદ્ધતિનો બરાબર હવે આ SI પદ્ધતિની અંદર સાત મૂળભૂત એકમોનો સમાવેશ કરવામાં આવે સાત મૂળભૂત ભૌતિક રાશિઓનો સમાવેશ કરવામાં આવે તો એને કહેવાય સાત જે જે ભૌતિક રાશિઓનો સમાવેશ એસઆઈ પદ્ધતિમાં કરવામાં આવ્યો એ સાત મૂળભૂત ભૌતિક રાશિઓ હવે બીજી ભૌતિક રાશિઓ એ આપણે આ સાત ભૌતિક રાશિઓ ઉપરથી મેળવી શકીએ ઉપજાવી શકીએ જેને કહેવાય જેને કહેવાય સાધિત ભૌતિક રાશિ અથવા ઉપજાયેલી ભૌતિક રાશિ તો પહેલાં આપણે વાત કરી લઈએ એસઆઈ પદ્ધતિમાં સમાવેશ કરવામાં આવેલા ભૌતિક રાશિઓ ભૌતિક રાશિઓ એ ભૌતિક રાશિની સંજ્ઞા ભૌતિક રાશિના એકમો એકમ અને એ એકમની સંજ્ઞા તો આ વસ્તુ જ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે બરોબર ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ ભૌતિક રાશિ ભૌતિક રાશિની સંજ્ઞા એકમ અને એકમની સંજ્ઞા તો સાત ભૌતિક રાશિમાંની પહેલી કહી તો લંબાઈ લંબાઈની સંજ્ઞા કહી તો એલ સ્મોલ એલ એનો એકમ એસઆઈ એકમ થશે એનો મીટર અને એના તમે સંજ્ઞાવાળી દર્શાવશો સ્મોલ એમ પછી દળ તો એ રાશિની સંજ્ઞા એમ આ એમ ફોર માસ કોના दળ ने इंग्लिश में केवई मास એટલે انا સંજ્ઞા ટુંકમા સંજ્ઞામાં દર્શાવી છે સ્મોલ m આ સ્મોલ m મીટર સાથે તમે કન્ફ્યુઝ ના થતા આ સ્મોલ m મીટર મતલબ ઓકે દળની એસઆઈ એકમ થશે કિલોગ્રામ કિલોગ્રામ દળનો એસઆઈ એકમ થશે કિલોગ્રામ આ એકમની સંજ્ઞા થશે સ્મોલ k સ્મોલ g kg પછી લઈએ સમય રાશિની સંજ્ઞા સ્મોલ t એકમ सेकंड एकम की संज्ञा स्मोल एस एना पच्छी विद्युत प्रवाह विद्युत प्रवाह राशि संज्ञा कैपिटल आई विद्युत प्रवाह ऐसा ही एकम थे एम्पीयर शू थ एम्पीयर एनी संज्ञा कैपिटल ए आग बात करिए तो उष्मागतिकीय तापमान उष्मा गतिकीय तापमान कि तापमान કેપિટલ ટી કઈ રીતના દર્શાવશો કેપિટલ ટી દ્વારા એનો એકમ થશે કેલ્વિન શું થાય કેલ્વિન થાય કેપિટલ કે એના પછી તમે લેશો પદાર્થનો જથ્થો પદાર્થનો જથ્થો એના સ્મોલ એન દ્વારા દર્શાવવામાં આવે એન એનો એકમ થશે મોલ એમ ઓ એલ સ્મોલ એમ સ્મોલ ઓ સ્મોલ એલ એના પછી પ્રદીપ્ત તીવ્રતા પ્રદીપ્ત તીવ્રતા એની સંજ્ઞા છે આઈવી લ્યુમિનસ ઇન્ટેન્સિટી જે છે ઓકે પ્રદીપ્ત તીવ્રતા એનો એ સહ એકમ થશે કેન્ડેલા સ્મોલ સી સ્મોલ ડી તો આ છે સાત મૂળભૂત ભૌતિક રાશિઓ અને આ મૂળભૂત ભૌતિક રાશિઓનો સાત મૂળભૂત એકમો આ સાત મૂળભૂત ભૌતિક રાશિઓના સાત મૂળભૂત એકમો તો આટલી વસ્તુ મેઇન છે આ વસ્તુ આવડવી જ જોઈએ અને આનો જ ઉપયોગ વારંવાર થતો હશે એકમોની અંદર આપણે આ એકમોનો વધારે ઉપયોગ કરીશું ઓકે કયા તો લંબાઈ દળ સમય વિદ્યુત પ્રવાહ ઉત્મા ગતિકીય તાપમાન પદાર્થનો જથ્થો પ્રદીપ તીવ્રતા લંબાઈનો એસઆઈ એકમ મીટર દળનો એસઆઈ એકમ કિલોગ્રામ સમયનો એસઆઈ એકમ સેકન્ડ વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ એમ્પિયર ઉષ્માગતિય યજ્ઞ તાપમાનનો એસઆઈ એકમ કેલ્વિન પદાર્થના જથ્થાનો એકમ મોલ પ્રદીપ્ત તીવ્રતાનો એકમ કેન્ડેલા ઓકે તો આ વસ્તુ તમને આવડવી જોઈએ તો આપણે શેની ચર્ચા કરી ભૌતિક રાશિઓની થોડી ચર્ચા કરી ભૌતિક રાશિઓના દર્શાવવા માટે એકમોનો આપણે ઉપયોગ કરીએ તો જુદી જુદી પદ્ધતિઓની અંદર જુદા જુદા એકમો હતા એના નિવારણ માટે આપણે એસઆઈ પદ્ધતિ લાવ્યા એસઆઈ પદ્ધતિની અંદર સાત ભૌતિક રાશિઓનો સમાવેશ થાય આ સાત ભૌતિક રાશિઓના એકમો કયા તો આ સાત એના એકમો બીજી ભૌતિક રાશિઓ આ ભૌતિક રાશિઓ પરથી આપણે ઉપજાવી શકીએ દાખલા તરીકે ક્ષેત્રફળ વ્યવહારમાં આપણે ક્ષેત્રફળનો ઉપયોગ કરીએ છીએ તો ક્ષેત્રફળ એ સાત એસાઈ એકમ પદ્ધતિમાં સાત મૂળભૂત ભૌતિક રાશિઓમાં એનો સમાવેશ થતો નથી આ કેવી છે તો ઉપજાયેલી ભૌતિક રાશિ છે આને તમે કેવી રીતે ઉપજાવી શકો તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય ને લંબાઈ ગુણ્યા પહોળાઈ તો આને આપણો એકમ પણ મેળવી શકીએ આનો એકમ શું થાય તો લંબાઈનું એકમ મીટર પહોળાઈ તો પહોળાઈ પણ શું છે એક પ્રકારની લંબાઈ જ કહેવાય એક પ્રકારનું અંતર જ કહેવાય અને અંતરનું એકમ શું થાય તો મીટર થાય આ લંબાઈ છે બરાબર પણ લંબાઈ એટલે અંતર અંતર ઘણા બધા હોય લંબાઈ પહોળાઈ ઊંચાઈ ઊંડાઈ જાડાઈ બરાબર આ બધાના એકમો શું થાય તો મીટર જ થાય કારણ કે બધા શું છે તો અંતર દર્શાવે બધું શું દર્શાવે આ બધી જ વસ્તુઓ અંતર દર્શાવે એટલા માટે તો શું થાય મીટરનો વર્ગ તો આને સંજ્ઞામાં લખી શકું મીટર સ્ક્વેર તો ક્ષેત્રફળનો એસઆઈ એકમ કયો થાય મીટર સ્ક્વેર कयो तो उपजाएलो एकम कयो उपजाएलो एकम उपजाएलो एकम आ रीते आपण कदनी पण बात करी सके कद माटे आपण શું લખી સકીએ લંબાઈ गुणे પહોળાઈ गुणे ઊંચાઈ લખી સકીએ બરાબર ને તો લંબાઈ થ લંબાઈ નો એકમ મીટર પહોળાઈ નો એકમ મીટર ઊંચાઈ નો એકમ મીટર તો શું થાય મીટરનો ક્યુબ મીટરનો ગન તો આ કદનો એસાઈ એકમ થાય ઉપજાયેલો એસાઈ એકમ તો એસાઈ પદ્ધતિની અંદર સાત મૂળભૂત એકમો સાત મૂળભૂત ભૌતિક રાશિઓ અને તેના એકમો અને બાકીની ભૌતિક રાશિઓ અને ભૌતિક રાશિઓના એકમો આપણે ઉપજાવી શકીએ જેમ કે બે ઉદાહરણો આપણે લીધા આવી ઘણી બધી ભૌતિક રાશિઓ છે વેગ વિગ્માન બરોબર એન્ગ્યુલર મોમેન્ટમ એટલે કે કોણીય વિગ્માન ક્ષેત્રફળ કદ ઘનતા તો આવી બધી ભૌતિક રાશિઓના એકમોને આપણે સરળતાથી ઉપજાવી શકીએ હવે એસય પદ્ધતિની અંદર પૂર્વગનો પણ શું થાય ઉપયોગ કરવામાં આવે કોનો પૂર્વગ અને એના ગુણકનો ઉપયોગ કરવામાં આવે તો કેમ આ વાપરીએ છીએ તો આ વાપરવાનું કારણ છે કે વ્યવહારની અંદર તમે જોશો તો નાના એકમો અને મોટા એકમોની પણ જરૂર પડે દાખલા તરીકે આ પેન આ પેનને હું મીટરમાં માપી શકું તો ના જો હું આ પેનને મીટરમાં માપું તો મીટર તો બહુ મોટો એકમ થઈ જાય પછી મારા માટે મીટર શું થઈ જાય મોટો એકમ થઈ જાય તો આ પેનને હું સેમાં દર્શાવી શકું તો સેમીની અંદર સરળતાથી દર્શાવી શકું આપણે દર્શાવ્યું અગિયાર પોઈન્ટ પાંચ સેમી એનો જવાબ આવ્યો હતો એવી જ રીતે દાખલા તરીકે કોઈ બે શહેરો વચ્ચેનું અંતર છે તો એ બે શહેરો વચ્ચેનું અંતર સેમીની અંદર મપાય સેમીની અંદર એ બે શહેરો વચ્ચેનું અંતર મપાય તો ના મપાય કારણ કે એ બહુ નાનો થઈ જાય એકમ સેન્ટીમીટર એકમ બહુ નાનો થઈ જાય સેન્ટીમીટર એટલે તો આટલો જ ભાગ હશે એપ્રોક્સિમેટલી આટલો ભાગ એટલે સેન્ટીમીટર થાય થાય ને ઓકે સેન્ટીમીટર એટલે આટલો જ ભાગ તો આટલા ભાગથી આપણે બે શેરો વચ્ચેનું અંતર માપી શકીએ તો ના માપી શકીએ એના માટે આપણે કિલોમીટરનો ઉપયોગ કરીએ કોનો ઉપયોગ કરીએ છીએ કિલોમીટરનો ઉપયોગ કરીએ છીએ આગળ આપણે વાત કરીએ સેન્ટીમીટરની તો આજે આગળ કિલ્લો શબ્દ આવ્યો આજે આગળ સેન્ટી આવ્યો તો આ બધા શું છે તો પૂર્વક છે અને એના શું હોય ગુણક હોય તો એસય પદ્ધતિની અંદર આનો શું આપેલીએ છૂટ આપેલી ઉપયોગ કરવાની તો આપણે પહેલાં શું ચર્ચા કરી લઈએ આના પૂર્વકોની એના ગુણકોની ચર્ચા કરી લઈએ તો અહીંયા લખીશું ગુણક એ પૂર્વકનું નામ અને એની સંજ્ઞા તો આ વસ્તુ પણ ઇમ્પોર્ટન્ટ છે અને આ વસ્તુ ખાસ આવડવી જોઈએ આનો ઉપયોગ ક્યાં થશે તો એક એકમોમાંથી બીજા એકમમાં જો ફેરવવું હોય તો શેમાં ફેરફાર થાય માત્ર ગુણકની અંદર જ ફેરફાર થાય તો સરળતાથી તમે એક એકમમાંથી બીજા એકમમાં જઈ શકો તો આ વસ્તુ તમારે આવડવી જ જોઈએ એક તો ભૌતિક રાશિઓનો ખ્યાલ હોવો જોઈએ એના ઉપરથી ભૌતિક રાશિઓ કેવી રીતે ઉપજાવી શકાય એ પણ આવડવું જોઈએ એ પણ શું આવડવું જોઈએ અને ગુણકો એના પૂર્વકો પણ આવડવા જોઈએ તો પહેલી આપણે ચર્ચા કરીશું દસની માઇનસ એક ઘાતથી તો દસની માઇનસ એક ઘાતને કહેવાય ડીસી એની સંજ્ઞા છે સ્મોલ ડી દસની માઇનસ બે ગાંથ હોય તો કહીશું સેન્ટી એની સંજ્ઞા છે સ્મોલ સી ધ્યાન રાખજો સ્મોલ સી દસની માઇનસ ત્રણ ગાંથ હોય તો એને કહીશું આપણે મિલી સ્મોલ એમ મિલી વારંવાર તમે મિલીમીટર મીટર મિલી લીટર મિલી ગ્રામ આ બધાનો ઉપયોગ કરતા હશો દસની માઇનસ છ ગાંથ હોય તો માઇક્રો એની સંખ્યા છે મ્યુ આ શું છે મ્યુ આનો વંચાય મ્યુથી દસની માઇનસ નવ ગાથ હોય તો નેનો આ શબ્દથી તો તમે જાણીતા જશો નેનો નેનો ટેકનોલોજી સ્મોલ એન દસની માઇનસ બાર ગાંથ હોય તો પી સ્મોલ પી આ શું લખ્યું કેપિટલ પી નથી લખ્યો આ લખ્યું છે સ્મોલ પી એના પછી આવશે દસની માઇનસ પંદર ઘાટ ફેમટો તો સ્મોલ એફ શું થાય સ્મોલ એફ દસની માઇનસ અઢાર ઘાટ તો એટો શું એટો એટઓ દસની માઇનસ અઢાર ઘાટ એની સંજ્ઞા થશે સ્મોલ એ દસની માઇનસ એકવીસ ઘાત તો એના તમે કહેશો જેપ્ટો સ્મોલ જેડ અને દસની માઇનસ ચોવીસ ગાથ હોય તો એના તમે કહેશો યોક્ટો શું કહેશો યોક્ટો સ્મોલ વાય સ્મોલ વાય દસમી માઇનસ એક હોય તો ડેસી સ્મોલ ડી દસની માઇનસ બે હોય તો સેન્ટી સ્મોલ સી દસની માઇનસ ત્રણ હોય તો મીલી સ્મોલ એમ દસની માઇનસ છ હોય તો માઇક્રો મ્યુ દસમી માઇનસ નવ ગાત હોય તો નેનો સ્મોલ એન દસમી માઇનસ બાર ઘાત હોય તો પીકો સ્મોલ પી દસમી માઇનસ પંદર ગાંતો હોય તો ફેમ્ટો સ્મોલ એફ દસની માઇનસ અઢાર ઘાંઠ હોય તો એટો દસમી માઇનસ એકવીસ ઘાતો હોય તો જેપ્ટો અને દસમી માઇનસ ચોવીસ ઘાત હોય તો એ યોક્ટો અને એના એકમો તો આ વસ્તુ તમારે આવડવી જોઈએ તો આ નાના માપનો માટે હતા આપણા મોટા માપનો માટે વાત કરીએ મોટા મૂલ્યોની દસ તો દસ હોય તો દસ હોય તો ડેકા એની સંજ્ઞા ડીએ ધ્યાન રાખજો ડીએ એટલે ડેકા સ્મોલ ડી એટલે ડીસી દસની બે ગાંઠ હોય તો હેક્ટો સ્મોલ એચ દસની ત્રણ ગાંચ હોય તો આ તો તમને આવડવું જ જોઈએ કિલો સ્મોલ કે દસની છ ગાંચ હોય તો મેગા આનો તમે ઉપયોગ કરેલો છે મેગા બાઈટ ગીગા ટેરા બાઇટ મેગા કેપિટલ એમ દસની નવ ઘાત હોય તો ગીગા કેપિટલ જી દસની માઇનસ આ સોરી દસની નવ ઘાત હોય દસની બાર ઘાત હોય તો ટેરા કેપિટલ ટી દસની પંદર ઘાત હોય તો પેટા કેપિટલ પી દસની અઢાર ઘાત હોય તો એક્ઝા શું થાય એક્ઝા કેપિટલ ઈ દસની ઓગણ દસની એકવીસ ઘાત હોય તો થશે જેટા કેપિટલ જેડ નહીં દસની જો ચોવીસ ઘાત હોય તો યોટા કેપિટલ વાય તો તમે નામમાં યાદ રાખજો નામ ધ્યાન રાખજો બરાબર દસ હોય તો ડેકા હેક્ટો કિલો સોરી કિલો મેગા ગીગા ટેરા પેટા એક્ઝા જેટા અને યોટા તો આ વસ્તુ તમે યાદ રાખજો એની સંજ્ઞા પણ તમે યાદ રાખજો તો આ હતા ગુણક અને એના પૂર્વકો કે જેનો આપણે વારંવાર ઉપયોગ કરીશું નાના એકમમાં જ્યારે કોઈ વસ્તુને દર્શાવી હોય તો નાના પૂર્વકનો ઉપયોગ કરીશું જો કોઈ મોટા એકમ દર્શાવવું હોય કોઈકની વેલ્યુ કોઈકનું મૂલ્ય બહુ મોટું હોય તો તમે એ મૂલ્ય થોડું લખશો એટલું મોટું મૂલ્ય એના તમે શેની અંદર દર્શાવશો મોટા એકમની અંદર દર્શાવશો પછી એટલે આનો ઉપયોગ થશે તો આ વિડીયોની અંદર માત્ર આટલું જ તો જેની અંદર આપણે ચર્ચા કરી એસઆઈ એકમોની તો એસઆઈ એકમો તમે ખાસ યાદ રાખજો એની ભૌતિક રાશિઓ અને એના એકમોની જેની વારંવાર જરૂર પડવાની છે પછી આ એકમોને એના નાના અને મોટા એકમોમાં ફેરવવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ તો પૂર્વક અને ગુણકનો ઉપયોગ કરીએ તો એ પણ વસ્તુ તમે યાદ રાખજો કે જેની વારંવાર જરૂર પડવાની છે ઓકે